मनुष्य द्वारा उत्पन्न थतो ध्वनि, थोड़ी वार मोटेथी बोलो के गीत गाओ के मधमाखीनी जेम गणगणाट करो, तमारा गळा ऊपर हाथ मूको, शू तमे कोई कंपन अनुभवो छो? मनुष्य में स्वरपेटी के कंठ स्थान माथी ध्वनि उत्पन्न थाय छे। तमारी आंगळीओ गळा ऊपर मूकशो तो एक कठन टेकरा जेवो भाग जणाशे। शरीरना आ भागने स्वरपेटी कहे छे। ते श्वासनळीना उपला छेड़ा पर होय छे। मनुष्यमां स्वरपेटी के कंठ स्थानमांथी ध्वनि उत्पन्न थाय छे। शरीरना आ भागने स्वरपेटी कहे छे। ते श्वासनळीना उपला छेड़ा पर होय छे। બે સ્વરતંતુઓ સ્વરપેટી તરફ એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે। જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે। સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે। જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે। સ્વરતંતુની લંબાઈ જુદા જુદા અવાજ માટે જવાબદાર છે। પુરુષોના સ્વરતંતુની લંબાઈ 20 મિલીમીટર હોય છે અને સ્ત્રીઓના સ્વરતંતુની લંબાઈ 5 મિલીમીટર હોય છે, જ્યારે બાળકોના સ્વરતંતુની લંબાઈ સ્ત્રીઓના સ્વરતંતુ કરતાં પણ ટૂંકી હોય છે, જેને કારણે પુરુષ સ્ત્રી અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે।